हाजरी है 50% कौन शाळानी अंदर जे शाळा चालू हो एमांथी तमारी दीकरीओ आप एक दीकरीओ 50% हाजर रहे छे अर्धा दिवस हाजर 220 दिवस कार्य दिवस हो तो एमांथी 100 के 110 दिवस हाजर रहे तो गैरहाजर रहे आवड़े हूँ आपने पूछवा मांगु छू आवड़े आवड़े खरू बेनो माताओ तमने पूछू छू आवड़े हमणा नैना बेन उभा थया तो आपणे आ गेप केवी रीते दूर करी शकीए न आवड़े एना माटे शुं करीए अमे तमारा पर नथी छोड़ता एना माटे आपणे तमने तमने ख्याल हशे घरे अहींया बोलाई तमने कीधुं माताओ बहेनोने विनंती करे अत्यारे विनंती करू जी शाळानो उपयोग करो रीड अलोंगनो उपयोग करो अने आ जे गेप छे ने हुं अहींया वालीना घरे जईने कहुं छुं नाम नथी देतो साहेब पीएसए ની પરીક્ષા છે અને છતાં એ દીકરીને ગેરહાજર રાખે છે કોણ દોષિત છે બોલો કેમ શા માટે આપણા કુટુંબ ગામ મોટો છે બધા જ આપણા સ્વજનો હોય જરૂરી ના હોય છતાં 10-10 દિવસ સુધી આપણી દીકરીને ગેરહાજર રાખીએ કેમ આ સંખ્યા આપણે બે નહીં આખું આપણું સ્ટેજ ભરાઈ જવું જોઈએ આપણા ગામના દીકરીને નોકરી હોતી ભરાઈ જશે ને એ ક્યારે ભરાશે આપણી દીકરીઓ અહીંયા 100% હાજર હોય બેન જ્યોતિકાબેન હું અહીંયા વિશ્વાસથી કહું છું જે અમદાવાદની અંદર દીકરીઓ ઉપયોગ નહીં કરતી હોય જી શાળાને રીડ અલોંગનો આપણી ચેલેન્જ છે મારા શિક્ષકો પર મને વિશ્વાસ છે તમે ત્યાં અમદાવાદમાં જઈને પૂછજો અને આપણે અહીંયા ઝીંઝુવાડાની દીકરીઓ આનો ઉપયોગ કરે છે અને જે ઉપયોગ કરે છે ને એમને આપણે અહીંયા સન્માનિત કરવાના છે તો અમે બેન એમને જ કીધો છે કે સાહેબ અમારે જમવાનું બનાવવાનું હોય સવારે કામ હોય તો ચલો આપનું કામ પતી જાય પછી આપ આવો કેમ કે મારી દીકરીનું સન્માન થતું હોય મારા ગામની દીકરીનું સન્માન થતું હોય અને હું ગેરહાજર રહું ચાલે એક પણ સાહેબો અહીંયા બિરાજમાન નથી કેમ કેમ કે આ માતૃશક્તિનો કાર્યક્રમ છે અને આ જગ્યા કેટલી પવિત્ર અહીંયા બાજુમાં જ મા રાજ રાજેશ્વરીનું ધામ આ બાજુ જાઓ તો મા શક્તિનું ધામ આ બે શક્તિઓની અંદર આવી માતૃશક્તિ વિરાજમાન હોય અહીંયા હમણાં કથાકાર આવી ગયા તો એમને એવું કીધું અહીં તો 350 માં રાજેશ્વરી વિરાજમાન છે બેન તમને વિશ્વાસ સાથે કહો જે બેનો આયા છે ને આપે અમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખી પણ આ દીકરાને પ્રોત્સાહિત કરવા માટે તમે અહીં આયા છો ને આ માં રાજેશ્વરી ને શક્તિમાં ને આપને અહીંથી સવાયું આપશે અને જે પણ આ કાર્યક્રમની અંદર હાજર છો ને ગેરંટી છે આ અમે અહીંયા હોઈએ કે ન હોઈએ અહીંયા મારે અમે બધા શિક્ષકો એવું ઈચ્છીએ છીએ અને આચાર્ય તરીકે મારો આગ્રહ છે અહીંયા ક્લાસ વન દીકરીઓ આપણી બેઠી હોય આપણું સ્ટેજ ભરાઈ જવું જોઈએ નોકરી આપણી દીકરીઓને નોકરીઓથી ભરાઈ જવું જોઈએ પણ એ ક્યારે ભરાય આપણે એ માતાઓને ખબર ન હોય કે આપણું બાળક કયા ધોરણમાં ભણે છે એક બાજુ આપણે શિક્ષણની ચિંતા કરીએ બીજી બાજુ આપણે દીકરીઓને ગેરહાજર રાખીએ બંને સાથે થઈ શકે બંને સાથે થઈ શકે તો આપણે જ્યારે આપણી દીકરીઓનું આના પછી સન્માન છે જે સૌથી વધારે હાજર રહે છે બેન એમનું અમે સન્માન કરવા માંગીએ છીએ જે સૌથી વધારે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એનું સન્માન કરવા માંગીએ છીએ જે દાતાઓ અહીંયા કાર્યક્રમ માટે સહયોગ આપે છે વિચાર કરો બેન આ ગામના પૂર્વજો કેટલા વિચારશીલ હશે 1889 ની અંદર કન્યાશાળાની સ્થાપના કરી આવું કોઈ ગામ નહીં મળે તમને કે જેને 1889 ની અંદર આપણા પૂર્વજોએ વિચાર્યું આ ગામના વડીલોએ કે ભાઈ અહીંયા કન્યાશાળાની જરૂરિયાત છે શા માટે કેમ કે આપણી દીકરીઓ ભણીને અહીંયા ક્લાસ વન બને એટલે આપણી અહીંયા કચાશ છે દૂર કરવા માટે આ ગેપ દૂર કરવા માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે અમે તૈયાર છીએ કામ કરવા માટે પણ અમને જે સૌથી મોટી તકલીફ છે અમે જ્યારે ગુણોત્સવના છેલ્લા વર્ષમાં એ રિઝલ્ટમાંથી પાસે છે આપણે છેલ્લા 3 વર્ષથી બી ગ્રેડ આવે છે એ જે વ્યક્તિઓ તપાસ કરવા માટે આવે છે એ બહારના છે અમારાથી કોઈ નિસ્બત નથી ગાંધીનગરની ટીમ આવે અને એ તપાસ કરે એમાં આપણે બી ગ્રેડ આવ્યો છે પણ આપણે હાજરીની અંદર 0% છે રિઝલ્ટમાં કેમ કે આપણા બાળકો 50% જ હાજરી છે આ હાજરી આપણે 100% લઈ જવાની છે લઈ જઈ શકીશું આગળ ના તો બોલો બેનો અને સ્ત્રી એટલે નારી શક્તિ લક્ષ્મી એના જ હાથમાં ઘરનો તમામ વહીવટ હોય માતા પાસે બાળક સૌથી વધારે રહે પિતા પોતાના કામ અર્થે ગયા હોય અને દીકરી પોતાની માતા પાસે જ હોય માને બધી ખબર હોય દીકરીની
तो माता नी पासे कितने जवाबदारी छे? एक माता 100 शिक्षक नी घर सारे ले। कितना शिक्षक नी? 100 शिक्षक नी। तो हमारा करता तो आपनी खूब मोटी जवाबदारी छे। એટલે બે હાથ જોડીને વિનંતી છે કે દીકરીઓને રોજ નિશાળે મોકલો, કારણ વગર ગેરહાજર ન રાખો, અને તમારી દીકરીઓનું એ સન્માન થાય। હું તો કહું માતાઓ આજે શપથ લઈને જાય મનની અંદર કે આવનારા વર્ષોમાં મારી દીકરીઓ અહીંયા બેઠી હોય અને એમનું સન્માન અમે કરતા હોઈએ। શક્ય બનશે? આજ શક્ય બનશે? આજ તમને એન્ટ્રી નહીં આપ્યો, શક્ય બનશે? જતા રહો। જો આપણે આપણા દીકરી કે દીકરીના શિક્ષણ માટે પ્રયત્ન કરીશું ને 1000% શક્ય થશે, અને અહીંયા આપની દીકરીનું પણ સન્માન થશે। હું હવે જે દીકરીઓને સૌથી વધારે અહીંયા જી સારા હે દલંગ એનો ઉપયોગ કરે છે એ માતાઓને મેં વિનંતી કરી હતી તમે સાથે રહો, કેમ કે માતાઓની પ્રેરણાથી આ દીકરીઓ અહીંયા શાળામાં રેગ્યુલર આવે છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે। આપણા આખા કાર્યક્રમને આપણે માતૃશક્તિનો બનાવ્યો, કોઈ પણ અહીંયા આપણા વક્તાઓ પણ ભાઈઓ નથી, અને આટલી મોટી સંખ્યામાં બહેનો માતાઓ આવ્યા છે એના માટે પણ આપનો આભાર માનું છું। એવું નતું કે આભાર નથી માનતા, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપની મોટી સંખ્યામાં આવ્યા, પણ આવ્યા પછી આપણી જે જવાબદારી છે, અમારું જે લક્ષ્ય છે એ જ છે કે આપણી દીકરીઓ ભણી ગણી અને સરસ મજાની નોકરી લે। હવે બેને શરૂઆતમાં જ વાત કરી કે સમોવડીની વાત જ નથી રહી, આપણા અહીંયા પાટડીના મામલતદાર બેન છે, ડેપ્યુટી કલેક્ટર બેન છે, તો હવે ક્યાં પુરુષ અને સ્ત્રીની સમાનતાની વાત? હવે તો સ્ત્રીઓ આગળ વધી રહી છે, ત્યારે આપણે પાછળ ન રહી જઈ શકીએ? આપણી દીકરી પાછળ ન રહી જાય એની જવાબદારી આપણી બધાની છે। એટલે આપનો બધાનો સહયોગ હોય અને આપણું આ લક્ષ્ય આપણે હાંસલ કરી શકીએ એના માટે આજથી જ મા રાજરાજેશ્વરી અને મા શક્તિને પ્રાર્થના કરીએ કે મારી દીકરીનું અહીંયા સન્માન થાય, આપણી દીકરીઓ અહીંયા ક્લાસ 1-2 અધિકારીમાં બેસેલી હોય અને એનું સન્માન કરતા આપ સૌનું અને અમારું છાતી ગદગદ ફૂલતી હોય એવી અપેક્ષા સાથે આપ ખૂબ સમયથી બેઠા છો, એટલે કઈ ભૂલચૂક ક્ષમા યાચના સાથે વિનંતું છું અને બેનને કહું છું કે હવે આપની જે દીકરીઓ છે એમનું ઝડપથી અને માતાઓ અહીંયા હાજર હોય તો એમનું સન્માન થાય। અને છેલ્લે એક તલવાર રાસનો કાર્યક્રમ છે, આપણી આ 100 રસની ધરતી છે તો તલવાર રાસ જોઈને આપણો વધારે કાર્યક્રમ નથી, એટલે થોડો સમય હવે આટલો સમય બેઠા જ છો તો વિનંતી છે કે થોડો સમય બેસી અને આપણી દીકરીઓને પ્રેરણા આપો, પ્રોત્સાહન આપો।